અમારો આ ધાણધાર વિસ્તાર પાણી બિલકુલ ઉપર હતા ભૂતકાળમાં પાણી મય વિસ્તાર હતો પરંતુ જેમ જેમ સમયાંતરે પાણી નીચે ભૂગર્ભમાં ઉતરતા ગયા અત્યારે પરિસ્થિતિ ખૂબ વિકટ છે દસ દસ પંદર પંદર ફુવારા લોકોના ખેડૂતોને ચાલે છે એટલે હવે બધા છેલ્લા લગભગ ત્રણ ચાર વર્ષથી જળસંચયનું કામ ચાલે છે તળાવમાં એકઠું કરવાની વ્યવસ્થા ગ્રામજનોએ ઊભી કરી છે વરસાદી પાણી વેડફાઈ ન જાય અને ભૂગર્ભમાં ઉતરે તે માટે તળાવમાં ખાસ બે રિચાર્જ કૂવા પણ બનાવાયા છે એની આવક જે વરસાદનું પાણી તળાવમાં ભરાય એ તળાવમાં બોર બનાવી અને ભૂગર્ભમાં ઉતારવાનું આયોજન કરેલ છે એક બોરનું કામ પૂરું થઈ ગયું છે અને બીજા બોરનું કામ પણ આજકાલમાં પૂરું થઈ જશે એ સિવાય ફાર્મ હાઉસ અમારા ખેતરમાં જે ફાર્મ હાઉસ બનાવેલા છે એ ફાર્મ હાઉસનું પાણી પણ પોતપોતાના બોરમાં શુદ્ધ પાણી સીધું અંદર ઉતરે એ પ્રકારનું પણ અમે આયોજન કરેલું છે એ સિવાય ભવિષ્યમાં જે અન્ય જ્યાં કૂવા બની શકે અને જૂના કૂવા છે એ કૂવામાં પણ શુદ્ધ પાણી ઉતારવાનું આયોજન કર્યું રૂપપુરાના ગામ લોકોએ સરકારના ભરોસે બેસી રહ્યા વગર પોતાના પાણીદાર પ્રયાસથી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે રૂપુરાના રહીશોએ તેમની આવનારી પેઢીને પાણી અને પ્રયાસ કરતા રહેવાના જુસ્સાની ભેટ આપી છે